दर्शक मित्रों प्रणाम, वंदे मातरम। आज आपणे स्किनना कोईपण डिसीज माटे एक सीम्पल घरगथ्थु प्रयोग जोई लईशुं। जे लोकोने समजो मंडल कुष्ठ होय एटले के सोराइसिस होय, कृष्ण कुष्ठ होय एटले के काळा डाघ होय, श्वेत कुष्ठ होय सफेद डाघ होय, समझो स्किनना कोईपण खाज खुजलीना प्रकार होय, स्किन ड्राई पड़ती होय, एवा बद्दा किस्सा में आ प्रयोग तमने खूब काम लागशे। तो मित्रों खूब ध्यान थी सांभळजो, सीम्पल प्रयोगों छे आ, अने आ प्रयोगों करवाथी तमने लगभग लगभग फायदा थशे ज, कारण के तमे कुदरत पर भरोसो करी रह्या छो। सौथी पहला तो मित्रों तमे एक तो पेट तरफ ध्यान आपवू पड़शे, जठराग्नि तेज करवू पड़शे। सौथी पहला पेटनी सफाई माटे तमारे बे चमची, 1.5 चमची इसबगुल भोजनना 5 થી 10 મિનિટ पहला फाँकवानू, टुकड़े टुकड़े करीने, अर्धी अर्धी चमची करीने। अने समझो एक चमची इसबगुल होय तो अर्धो ग्लास पाणी, अने 2 ચમચી इसबगुल होय तो एक आखो ग्लास पाणी 200 ગ્રામનું पी જવાનું। જે પાણી તમે પીઓ છો એ બધું જ પાણી તો એકલું ઈસબગુલ જ પી જશે, એટલે પાચન ડિસ્ટર્બ નહીં થાય। સ્કિનના રોગો સિવાયના જે લોકોને જો પાચન ડિસ્ટર્બ રહેતું હોય, જઠરાગ્નિ મંદ હોય, તો એ લોકોએ લીંબુ કાપી લેવાનું, અને કાપેલા લીંબુને ચીપિયાથી અગ્નિ પર ધરવાનું, અગ્નિ પર ધરીને એના ઉપર થોડું સિંધવ ભભરાઈ દેવાનું, થોડી સૂંઢ ભભરાઈ દેવાની, અને એ જો ચાટી જશો તો જઠરાગ્નિ તેજ થઈ જશે એને ચાટવાનું જમતા પહેલાં। પણ આ કોને પ્રયોગ કરવાનો છે? જે લોકોને ચામડીના રોગો નથી એ લોકોએ। આ ઉપરાંત જે લોકોને ચામડીના રોગો છે એ લોકોએ લીમડાના પાણીથી અવશ્ય નહાવું જોઈએ। એ લોકોએ વિટામિન ઈ માટે ઓમેગાની જે કેપ્સ્યુલો આવે છે, અળસીના તેલની કેપ્સ્યુલો, એ કેપ્સ્યુલો લેવી જોઈએ, અથવા અર્ધ શેકેલી અળસી સવાર સાંજ 1-1 ચમચી ભોજન પછી મુખવાસ તરીકે ખાવી જોઈએ, અને 1-1 ચમચી તલનો પણ ખાવા માટે ઉપયોગ કરવો જોઈએ। એવા લોકોએ મિત્રો મેઇન તો તમારે કારેલાનો રસ, 2 જેટલા કારેલા તમારે લઈ લેવાના છે। 2 કારેલાનો રસ તમે જ્યુસરમાં બનાવો કે મિક્સરમાં, જેટલો રસ નીકળે એના જેટલું જ પાણી ઉમેરીને ભોજનના 45 મિનિટ પહેલાં 2 સમય પી જવો જોઈએ, સિપસિપ કરીને પી જવો જોઈએ। અને જો તમને કડવો લાગતો હોય, અને જો ડાયાબિટીસ ના હોય, તો એમાં 1 ચમચી જેટલો 2 ચમચી જેટલો મધ પણ તમે ઉમેરી શકો છો, અથવા તો કારેલાનો રસ પીને થોડો મુખવાસ પણ તમે લઈ શકો છો। આ કારેલાના રસથી ચામડીના રોગોમાં એટલા વ્યાપક પોઝિટિવ ફેરફાર નોંધાશે, એક તરફ વિટામિન ઈ પણ બેલેન્સ થશે, બીજી બાજુ લીમડાના બાહ્ય ઉપયોગ પણ થશે, અને તમને આ બધા જ રોગોમાં ભરપૂર ફાયદા થશે। કારેલાની અંદર ભગવાને એટલા બધા ચામડીના રોગો માટેના કન્ટેન્ટ નાખેલા છે કે ચામડીના રોગોમાં બહુ ઝડપથી તમને ફાયદો થશે। 1 મહિનાથી 3 મહિના સુધી આ પ્રયોગો તમને કરવા જોઈએ। અને મિત્રો ખાસ કરીને કારેલાના રસમાં નેચરલ ઇન્સ્યુલિન ખૂબ વધારે હોય છે, એટલે ડાયાબિટીસના રોગીઓ માટે તો એ ભરપૂર ફાયદો કરશે જ। તો મિત્રો આ પ્રયોગો સાથે તમારે ઈસબગુલના પ્રયોગો ચાલુ રાખવાના, ચામડીના પ્રોબ્લેમ હોય કે ના હોય, બંને સમય ભોજનના 5 થી 10 મિનિટ પહેલાં તમે 1 થી 2 ચમચી ઈસબગુલ ફાંકીને 1.5 ગ્લાસથી 1 ગ્લાસ પાણી પીવું જોઈએ, એનો થોડો ખ્યાલ રાખજો। તમારે કપાલભાતી કરવાની છે, તમારે અનુલોમ વિલોમ કરવાનું છે, શરીરની અનુકૂળતા હોય તો સૂર્ય નમસ્કાર કરવાના છે, રોજ કુમળા તાપમાં બેસવાનું છે, ઋતુ પ્રમાણે તાપ તમારે પીવો જોઈએ, લેવો જોઈએ સીધે સીધા શરીર પર, એનો ખ્યાલ રાખજો। અને મિત્રો વિટામિન B12, વિટામિન D અને યુરિક એસિડ, આ 3નું ચામડીના રોગોમાં સંતુલન હોવું જરૂરી છે। ગમે તેટલી ઔષધિઓ ખાશો, પણ જો વિટામિન B12 સાવ ઓછું હશે તો એ દવાઓ 10% થી વધારે કામ નહીં કરે। યુરિક એસિડ વધારે હશે અને ચામડીના રોગો હશે તો તમને દવાઓથી માંડ જલ્લે જૂજ ફાયદાઓ થશે। એટલા માટે તમારે આ મહત્ત્વની વસ્તુઓ યાદ રાખવાની છે, તમને અનુલોમ વિલોમથી ફાયદાઓ વધારે થશે। તો મિત્રો
આ સિમ્પલ પ્રયોગ તમે જોયો, આ પ્રયોગોથી જે લોકોને મેલેરિયા હશે એ લોકોને પણ ફાયદા થશે. મેલેરિયાનો તાવ વારંવાર આવતો હશે તો એ પણ નહીં આવે. અસ્તુ, વંદે માતરમ. આ સંવાદનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું. જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. નમસ્તે.